Assalamu alaikum. Standard 7, subject English. Vidyarthini yo, last period ma apde pathyapustak ma activity lakhi. Paath samji lido. Ave apde aaje swadhyay pothi ma lekhan karya karishu. Swadhyay pothi ma unit 4, longer, sharper and bigger. Ema Question 1 આપણે લાસ્ટ પીરિયડ માં લખી લીધો હવે આજે આપણે question 2 3 4 અને 5 વિશે સમજૂતી મેળવીશું દરેક વિદ્યાર્થીને અહીંયા ધ્યાન આપશે જુઓ question 2 માં શું છે સે વેધર ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખો અહીંયા તમારે ટ્રુ અને ફોલ્સ લખવાનું છે ખરું કે ખોટું લખવાનું નથી ખરા ખોટાની નિશાની કરવાની નથી કે ટી કે એફ લખવાનું નથી The king was a magician. આપણે પાઠના આધારે ટ્રુ ફોલ્સ લખીશું. ટ્રુ એટલે સાચું, ફોલ્સ એટલે ખોટું. રાજા જાદુગર હતો. જાદુગર હતો ને એની જાદુથી એ બધાને બદલી નાખતો હતો. એટલે આવશે અહીંયા ટ્રુ. The princess was not beautiful. રાજકુમારી સુંદર ન હતી. સુંદર ન હતી? રાજકુમારી સુંદર હતી એટલે આવશે ફોલ્સ. Longer legs wanted to marry the princess. Lamba pagwaro mitra. Jeni cha Rajkumari sathe lagna karvani hati. Na. False avse. Kem ke koni hati? Rajkumar ni hati. Prince ni hati. Sohan Sen ni hati cha. Itla avse ya. False. The prince had two friends. Prince ne kitla mitro hata? Tron mitro hata. Ya two apyu che itle. False. The king hid the princess under a mountain. Rajae. રાજકુમારીને પર્વતની નીચે છુપાવી હતી પર્વતની ટોચ પર છુપાવી હતી અહીંયા આપ્યું છે નીચે એટલે આપણે લખીશું ફોલ્સ ધ કિંગ ટર્ન્ડ ધ પ્રિન્સેસ ઇનટુ અ ગોલ્ડન લીફ રાજાએ સોનેરી પાંદામાં રાજકુમારીને છુપાવી હતી એટલે આવશે ટ્રુ એને ફેરવી નાખી હતી ને સોનેરી પાંદામાં એટલે ટ્રુ ધ કિંગ ટર્ન્ડ ધ પ્રિન્સેસ ઇનટુ અ ગોલ્ડન ફિશ રાજાએ રાજકુમારીને રૂપેરી માછલીમાં રૂપાંતર કર્યું હતું રૂપેરીમાં સોરી સોનેરીમાં કર્યું ન હતું રૂપેરી માછલી બનાવી હતી એટલે આવશે ફોલ્સ સાર્પરાઇઝ ડ્રેન્ક ઓલ ધ વોટર ઓફ ધ લેક સાર્પરાઇઝ સરોવરનું બધું જ પાણી પી ગયો કોણ પી ગયું બિગર બેલી એટલે આવશે અહીંયા ફોલ્સ ધ કિંગ ટર્ન્ડ ધ પ્રિન્સ ઇનટુ અ ક્રો રાજા રાજાએ રાજકુમારને કાગડામાં ફેરવી નાખ્યો હતો ના રાજા પોતે ફેરવાઈ ગયો હતો એટલે આવશે ફોલ્સ ધ સિલ્વર ફિશ ટર્ન્ડ ઇન્ટુ ધ પ્રિન્સેસ રૂપેરી માછલી રાજકુમારીમાં ફેરવાઈ ગઈ સાચું એટલે આવશે ટ્રુ ત્યાર પછી છે નીચેના શબ્દો કોણ બોલે છે ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન રાજકુમારી પર્વતની ટોચ પર છે કોણ બોલ્યું આ વાક્ય સાર્પરાઇઝ એટલે અહીંયા આવશે સાર્પરાઇઝ Now it is my turn. હવે મારો વારો છે. Bigger belly. I have hidden the princess somewhere else. રાજા બોલે છે એટલે અહીંયા આવશે ધ કિંગ હેઝ ટર્ન્ડ હર ઇન્ટુ અ સિલ્વર ફિશ રાજાએ સોનેરી માછલી રૂપેરી માછલીમાં ફેરવી હતી. કોણે કીધું? સાર્પરાઇઝે જોયું અને પછી કહ્યું એટલે અહીંયા આવશે સાર્પરાઇઝ. પછી છે ક્વેશ્ચન 4. લુક એટ ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ચિત્ર જુઓ અને પ્રશ્નોના ઉત્તર લખો અહીંયા આપણને ચિત્ર આપ્યું છે જુઓ એને આધારે આપણે અહીંયા ક્વેશ્ચન આન્સર લખવાના છે દરેક વિદ્યાર્થીની એક મિનિટ શાંતિથી ચિત્ર જોશે જુઓ અહીંયા વૃક્ષો છે અહીંયા છોકરીઓ દોરડા કૂદી રહી છે છોકરાઓ રમી રહ્યા છે આ વૃક્ષની નીચે નાસ્તો કરી રહ્યા છે આ સ્કૂલ છે શું લાગે છે તમને આ શાનું ચિત્ર છે શાનું છે રિસેસ ટાઈમનું ચિત્ર છે રિસેસના સમયમાં જુઓ કેટલાક છોકરાઓ સ્કૂલ લખેલું છે જુઓ રિસેસના સમયમાં કેટલા છોકરાઓ રમે છે તો કેટલાક નાસ્તો કરી રહ્યા છે ધ્યાનથી જુઓ જુઓ હવે અહીંયા ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ પ્લેગ્રાઉન્ડ શાનું ચિત્ર છે પ્લેગ્રાઉન્ડનું રમતના મેદાનનું એટલે અહીંયા આવશે સી ક્લાસરૂમનું નથી એસેમ્બલી હોલનું પણ નથી કે લાઇબ્રેરીનું પણ નથી પ્લેગ્રાઉન્ડનું છે એટલે અહીંયા આવશે પ્લેગ્રાઉન્ડ ધ બોયઝ આર પ્લેઇંગ ક્રિકેટ છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા છે ટ્રુ ઓર ફોલ્સ ક્રિકેટ રમે છે ના શું રમે છે
છોકરાઓ ક્રિકેટ રમતા નથી એટલે અહીંયા આવશે ફોલ્સ. વોટ આર ધ ટુ ગર્લ્સ ડુઈંગ, બે છોકરીઓ શું કરી રહી છે, દોરડા કૂદી રહી છે. ધ ટુ ગર્લ્સ આર સ્કીપિંગ એટલે અહીંયા લખવાનું સ્કીપિંગ, દોરડા કૂદી રહી છે. ઇટ ઇઝ એક્ઝામ ટાઈમ, રિસેસ ટાઈમ, એસેમ્બલી ટાઈમ કે પ્રેયર ટાઈમ્સ, શું સમય દર્શાવે છે આ ચિત્ર, રિસેસ ટાઈમ એટલે અહીંયા લખીશું બી. ધ થ્રી ગર્લ્સ અંડર ધ ટ્રી આર ઇટિંગ સ્નેક્સ, ત્રણ છોકરીઓ વૃક્ષની નીચે નાસ્તો કરી રહી છે એટલે અહીંયા આવશે ડી. કમ્પ્લીટ ધ ફોલોઈંગ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી નીચે આપેલ સંવાદ પૂર્ણ કરો. અહીંયા સંવાદ આપ્યો છે, કૌંસમાંના શબ્દોનો ઉપયોગ કરવાનો છે. અનંત, યસ નરેશ, હા નરેશ, નરેશ અનંત ગેસ, નરેશ કહે છે, શું કહે છે કે ગેસ, વાય આઈ હેવ કોલ્ડ યુ એટલે નરેશ અનંતે નરેશને કોલ કર્યો છે. શું કહે છે કે અનુમાન કર, અનંત ટુ અનુમાન કર, નરેશ કહે છે કે અનંત તું અનુમાન કર મેં તને શા માટે ફોન કર્યો. અનંત કહે છે નો આઈડિયા, યુ ટેલ મી. લનન શું કહે છે કે ના મને ખબર પડતી નથી, મને જણાવો. અનંત એટલે નરેશ કહે છે માય એલ્ડર સિસ્ટર નિહા ઇઝ ગેટિંગ મેરીડ. નરેશે અનંતને ફોન કર્યો છે એટલે નરેશ શું કહે છે કે મારી બહેન, મોટી બહેન નેહાના લગ્ન છે. અનંત કોંગ્રેચ્યુલેશન એટલે અનંત એને શુભેચ્છા પાઠવે છે. નરેશ વિથ અંકલ આંટી એન્ડ સુજલ, અંકલ આંટી અને સુજલ સાથે તારે આવવાનું છે. તો અહીંયાથી આપણે શું લઈશું, યુ હેવ ટુ કમ ફોર ધ વેડિંગ, તમારે બધાએ મારી બહેનની સાડીમાં આવવાનું છે. અનંત શ્યોર વી વિલ ઓલ કમ, અમે બધા આવીશું. વેન ઇઝ ધ વેડિંગ એટલે હવે લગ્નનું ઇન્વિટેશન આપે છે તો ક્યારે જવાનું છે એ પૂછવું પડે ને. તો કહે છે કે બેન એટલે ક્યારે, ક્યારે મેરેજ છે, ઇટ્સ ઓન સિક્સ્થ ડિસેમ્બર, 16 ડિસેમ્બરના લગ્ન છે. આઈ વિલ સેન્ડ યુ એન ઇન્વિટેશન કાર્ડ એટલે નરેશ શું કહે છે કે હું તમને ઇન્વિટેશન કાર્ડ મોકલાવીશ, નો પ્રોબ્લેમ, કંઈ વાંધો નહીં, સી યુ ધેન, તો પછી આપણે મળીએ, સી યુ એટલે બંને એકબીજાને બાય કહે છે. તો આ પ્રમાણે આપણે આટલા પ્રશ્નો સ્વાધ્યાય પોથીમાં વ્યવસ્થિત સારા અને સુંદર અક્ષરે લખવાના રહેશે. થેન્ક યુ.